નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો ગુજરાત એક નજર જનરલ નોલેજનો ભાગ બે છે જો તમે હજી સુધી ભાગ વન ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને ભાગ વનની લિંક મળી જશે આજના વિડીયોમાં ગુજરાત વિશે ત્રીસ સવાલ અને સાથે તેના જવાબ પણ લઈને આવ્યો છું તો ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી અમદાવાદ શહેરની સ્થાપના ચૌદસો અને અગિયારની સાલમાં થઈ હતી નેક્સ્ટ છે સોમનાથના યાત્રાળુઓનો યાત્રાવેરો કોણે માફ કર્યો હતો મિત્રો આ સવાલનો સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ રાજાએ માફ કર્યો હતો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે તો ગુજરાતમાં કુલ બે અખાત છે ગુજરાતનો દરિયા કિનારો કુલ કેટલો લાંબો છે મિત્રો આ સવાલનો સાચો જવાબ છે ગુજરાતનો દરિયા કિનારો કુલ સોલસો કિલોમીટર લાંબો છે નેક્સ્ટ પ્રશ્ન છે ભારતની ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે આ સવાલનો સાચો જવાબ છે પશ્ચિમ દિશામાં નેક્સ્ટ પ્રશ્ન છે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે આ સવાલનો સાચો જવાબ છે ગુજરાતનું સ્થાન નવમું છે નેક્સ્ટ પ્રશ્ન છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે આ પ્રશ્નનો સાચો ઉત્તર છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે નેક્સ્ટ પ્રશ્ન છે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લો છે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોયું એમ કચ્છ જિલ્લો છે નેક્સ્ટ પ્રશ્ન છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે નેક્સ્ટ પ્રશ્ન છે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો મિત્રો આમાં પણ ડાંગ જિલ્લો જ આવે છે કેમ કે તે વિસ્તારની દ્રષ્ટિએ નાનો છે એટલે ત્યાં વસ્તીની દ્રષ્ટિએ પણ એ નાનો જ છે તો ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં વસ્તી ગીચતા કેટલી છે મિત્રો ગુજરાતમાં વસ્તી ગીચતા ત્રણસો આઠ એક ચોરસ કિલોમીટર છે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જિલ્લો કયો છે મિત્રો આ સવાલનો સાચો જવાબ થાય છે સુરત સુરત જિલ્લો જિલ્લો ગુજરાતમાં સૌથી વધારે ગીચતા ધરાવતો જિલ્લો છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી ઓછી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે મિત્રો આમાં આનો સાચો જવાબ છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી ઓછી ગીચતા ધરાવતો જિલ્લો છે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં એક હજાર પુરુષદિષ્ટ મહિલાઓની સંખ્યા કેટલી છે મિત્રો ગુજરાતમાં એક હજાર પુરુષદિષ્ઠ મહિલાઓની સંખ્યા નવસો ને ઓગણીસ છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો કયો છે મિત્રો આ સવાલનો સાચો જવાબ છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતનો સૌપ્રથમ ખાનગી બંદર કયો છે મિત્રો આ સવાલનો સાચો જવાબ છે પીપાવાવ બંદર પીપાવાવ બંદર ગુજરાતનું સૌપ્રથમ ખાનગી બંદર છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં શ્વેતક્રાંતિનું મુખ્ય મથક કયું હતું શ્વેતક્રાંતિ એટલે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતમાં શ્વેતક્રાંતિનું મુખ્ય મથક કયું હતું મિત્રો આ સવાલનો સાચો જવાબ છે આણંદ આણંદ અમૂલના નામથી જાણીતું છે એના માટે તે શ્વેતક્રાંતિનું મુખ્ય મથક હતું નેક્સ્ટ સવાલ છે ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો મિત્રો ગુજરાતમાં સૌથી વધારે તાલુકા બનારસકાંઠામાં છે ત્યાં ચૌદ તાલુકાઓ છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતની રાજ્ય રમત કઈ છે તો ગુજરાતની રાજ્ય રમત છે કબડ્ડી અને જો ભારતની રાષ્ટ્રીય રમત જોઈએ તો ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી આ બે પ્રશ્ન તમારે યાદ રાખવા ખૂબ જરૂરી છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ કયા શહેરમાં આવેલું છે મિત્રો ગુજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરા શહેરમાં આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત કલા સંઘના સ્થાપક કોણ હતા મિત્રો ગુજરાત કલા સંઘના સ્થાપન રવિશંકર રાવળ હતા નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એસોસિએશન જીસીએનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો જીસીએનું મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ વર્તમાનપત્ર કયું છે મિત્રો ગુજરાતનું પ્રથમ વર્તમાનપત્ર ખેડા વર્તમાનપત્ર હતું નેક્સ્ટ પ્રશ્ન છે રાજકોટ શહેરના સ્થાપક કોણ હતા મિત્રો રાજકોટ શહેરના સ્થાપક ઠાકોર વિભોજી જાડેજા હતા નેક્સ્ટ પ્રશ્ન છે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ એ કયા શહેરમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી મિત્રો આ શહેર આ સવાલનો સાચો જવાબ છે ગુજરાત શહેરમાં આ ગોધરા શહેરમાં સોરી માફ કરજો આપણા ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા શહેરમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતનું સૌથી જૂનું હયાત નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે મિત્રો આનો સાચો જવાબ છે વડનગર નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ચેકડેમ છે મિત્રો ગુજરાતના સૌથી વધુ ચેકડેમ ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમ રાજકોટ જિલ્લામાં આવેલા છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી તો મિત્રો સૌપ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ હતી લીલુડી ધરતી નેક્સ્ટ પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે મિત્રો અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલ છે તેનું મૂળ નામ છે શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાત સાહિત્ય એકેડેમીનો પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા મિત્રો એમનું સાચું નામ છે હીરાબેન પાઠક હીરાબેન પાઠક ગુજરાત સાહિત્ય એકેડમીનો પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા નેક્સ્ટ અને આજના વિડીયોનો લાસ્ટ પ્રશ્ન છે ફિલ્મ જગતનો ગોલ્ડન પીપોક એવોર્ડ વિજેતા ગુજરાતી કોણ હતા આનું સાચું નામ છે કેતન મહેતા કેતન મહેતા ગુજરાત પ્રથમ ગુજરાતી હતા ફિલ્મ જગતનો ગોલ્ડન પીપોક એવોર્ડ વિજેતા તો મિત્રો આ હતો આજનો વિડીયો જે આપણો એક નજર ગુજરાત સીરીજનો ભાગ બે છે અને જો તમે હજી સુધી પ્રથમ ભાગ નથી જોયો તો પ્રથમ ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે પણ અવશ્ય જોઈ લેજો ગુજરાતી જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન માટે આ ખૂબ ઉપયોગી છે જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખૂબ ઉપયોગી થાય એવા ઇમ્પોર્ટન્ટ સવાલમાં પૂછવામાં આવેલા છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર અચૂકથી કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ કેપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી આવનારા વિડીયો તમને મળે સૌથી પહેલાં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ